प्रार्थना विद्यालय में विद्यार्थियों ने फी परत करवामां आवनार होवानी बाहेधरी स्कूल ना आचार्य रमेश परमारे आपी हती। भरूचनी प्रार्थना विद्यालय में विद्यार्थियों पासे थी एनआईओएस सेंटर खोली 180 बालकों पासे थी फी वसूलात विवाद नो मधपूरो छनछेड़ायो हतो, जेना पगले एसएनपी नी अहेवाल बाद प्रार्थना विद्यालय आचार्य पोतानी भूल स्वीकारी तमाम विद्यार्थियों ने फी परत आपवानी बाहेधरी आपी हती। आचार्य रमेश परमारे हवे सामे आवी सूरतनी राइजिंग स्टार एकेडमी साथे जोड़ाण करायु होवानुं निवेदन आप्युं छे, जेमां प्रार्थना विद्यालय ने कोई लेवा देवा नहीं होवानी केफियत व्यक्त करी छे। परीक्षा सेंटर नहीं फाळवता हवे विद्यार्थियों ने फी परत करवानी जवाबदारी तेमणे अने सूरतनी संस्थाना सिरे होवानुं कबूलात करी छे। साथे जिग्नेश पटेल छेल्ला 4-1 वर्षथी संस्थाना आचार्यो तथा कर्मचारीओना विरोधमां अनेक खराब वर्तन करी बदनाम करी रह्या होवाना आक्षेपो पण आचार्य रमेश परमारे कर्या छे। हुं रमेश परमार, आचार्य प्रार्थना विद्यालय भरूच। गई काले मीडिया में डॉक्टर जिग्नेश भाई बी पटेल द्वारा एनआईएस सेंटर अने प्रार्थना विद्यालय द्वारा करेला कौभांड आक्षेपों की स्पष्टता करवा माटे उपस्थित थयो छु। कोई कारणसर अत्यारे आ ऑनलाइन सेंटर मळ्युं नथी तो राइजिंग स्टार एकेडमी अने हूँ पोते ए जवाबदारी लईए छीए कि आवा तमाम बाळकोना बीजा कोई सेंटर में नंबर आए अथवा तो जो सेंटर में नंबर न आए तो एमनी जे लीधेल फी छे ए परत आपवानी संपूर्ण जवाबदारी अमे लईए छीए। प्रार्थना विद्यालय के प्रार्थना विद्यालय ने बीजा कोईपण ट्रस्टीए आवी कोई फी लीधी नथी, कौभांड करेल नथी, जे तद्दन पाया विहोणी बाबत छे। फी स्ट्रक्चर जे ऑनलाइन होय छे एज फी स्ट्रक्चर उघरावेलू छे अने आ अतिशय नबरा बाळको होय एमने चोपड़ा आपवा, एमने गाइडन्स आपवू, एमने एमने मटीरियल तैयार करी आपवू, एमने प्रॉपरली परीक्षालक्षी तैयारी करी, ए बधी जवाबदारी राइजिंग स्टार एकेडमीनी छे अने आपता रह्या छे। આશરે રકમ તો એ એમની પાસે છે, રાઇઝિંગ સ્ટાર એકેડમી પાસે, અને એ સંપૂર્ણ જવાબદારી પોતે સ્વીકારે પણ છે કે જો આ સેન્ટર નહીં આવે અને બાળકો અન્ય સેન્ટર પર પરીક્ષા આપવા તૈયાર ન થાય તો તમામ ફી અમે પરત આપવાની જવાબદારી લઈએ છીએ। તો મેનેજિંગ ટ્રસ્ટી જિગ્નેશ પટેલે કહ્યું હતું કે હું શાળાનો બંધારણથી આજીવન મેનેજિંગ ડાયરેક્ટર છું। એનઆઈઓએસ સેન્ટર પ્રાર્થના વિદ્યાલયના લેબર હેઠળ ચાલે છે, જેમાં શાળા અને 180 વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે। આજે આચાર્ય સુરતની સંસ્થાને લઈને આવ્યા છે પણ શાળાની દિવાલો ઉપર તો પ્રાર્થના વિદ્યાલયના જ ઉલ્લેખ છે। પરીક્ષા કેન્દ્રના નામે ઉઘરાવેલી ફીમાં હવે સેન્ટર ન મળતા 180 બોર્ડના છાત્રોને એક વર્ષ અને તેમની આશા પર પણ પાણી ફળાવી દીધું હોવાનો આક્ષેપ મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશ પટેલે કર્યા હતા। ઠરાવ મુજબ જો એનઆઈઓએસનું સેન્ટર જ લેવાનું હતું તો પછી તે માહિતી મેં વારંવાર માગવા છતાં કેમ મને આપવામાં ન આવી? મિટિંગમાં મેં 4-5 વખત લખીને નોંધ મારી છે કે ભાઈ મને એનઆઈઓએસની માહિતી આપવામાં આવે, છતાં પણ આજ દિન સુધી માહિતી આપવામાં આવી નથી। મારા એડવોકેટ તરફથી પણ એક નોટિસ આપવામાં આવી છે, તે નોટિસનો પણ સ્વીકાર કરવામાં આવેલ નથી। તો જ્યારે પરીક્ષા સેન્ટર જ આપણે લેવાનું હતું તો તે વખતે એ ઠરાવમાં મેં જે વાંધો દર્શાવેલો છે તે વાંધાને કેમ જાહેરમાં બતાવવામાં ના આવ્યો? એક પ્રશ્નાચિહ્ન છે। રાઇઝિંગ સ્ટાર એકેડમીના સહયોગથી જો કાર્યવાહી થઈ છે તો એ કાર્યવાહીની નોંધ મિટિંગના ઠરાવમાં કેમ ના કરવામાં આવી, કેમ છુપાવવામાં આવ્યું? તો આ ઠરાવ પણ નથી થયો। પરીક્ષા સેન્ટરથી છેવાડાના વિદ્યાર્થીઓને જો લાભ અપાવવાનો છે તો એ સારો ઉમદા હેતુ હતો, તો પરીક્ષા સેન્ટરથી ઉમદા હેતુ સિદ્ધ ન થાય એના માટે સ્ટડી સેન્ટર કરવું પડે। તો માસ્ટર ડિગ્રી ધરાવતા રમેશભાઈ પરમાર, મને લાગે છે કે કદાચ એ પરીક્ષા સેન્ટર અને સ્ટડી સેન્ટરનો ભેદ ધ્યાનમાં લીધો હોય એવું લાગતું નથી। એઓ સ્વીકારે છે કે અમે ફી પરત કરીશું, તો મતલબ છે ફી લીધી છે, તો ફી લેવાય જ કેવી રીતના સાહેબ? જ્યારે પરીક્ષા સેન્ટર જ અહીંયા હતું તો ફી લઈ ના શકાય। ફી ક્યારે લેવાય? જ્યારે આપણે સ્ટડી સેન્ટર હોય કે એને એડમિશન આપતા હોય ત્યારે। ફી પરત કદાચ આપશે તો પણ જે બાળકોએ પોતાના ભવિષ્ય માટે પ્રવેશ મેળવ્યો છે તેના વર્ષનું શું? રમેશભાઈ પરમારે જે પેમ્પલેટ અને પીડીએફ બહાર પાડી છે તેમાં પ્રાપ્તા વિદ્યાલય સ્પષ્ટ લખેલું છે, અને જ્યારે આજે રજૂ કરે છે ત્યારે રાઇઝિંગ સ્ટાર એકેડમીનું અંદર લેબલ હોય છે, તો આ બંને લેબલ જુદા શા માટે? હાલમાં પણ તમે પ્રાર્થના વિદ્યાલયની વોલ કમ્પાઉન્ડ ઉપર પ્રવેશ શરૂ છે, પ્રાર્થના વિદ્યાલયના લેબલ હેઠળ ચાલે છે, તે બેનર તમે જોઈ શકો છો। ટ્રસ્ટી અને અમે આ કામ આગળ વધાર્યું એવું તેઓ પોતે સ્વીકારી ચૂક્યા છે તેમના નિવેદનમાં। તો મારે અત્યારે એ કહેવાનું છે કે મારી જાણ મુજબ કૌભાંડ શબ્દનો પ્રયોગ મેં ક્યાંય કર્યો નથી।